वंदे मातरम विद्यार्थी मित्रों, हूँ मयूर धामेलिया श्री वशिष्ठ विद्यालय वाऊमां विज्ञान शिक्षक तरीके की भूमिका भजवुं छूं। तो चलो विद्यार्थी मित्रों, आज आप जोवा जई रह्या छीए धोरण 9 विषय विज्ञान चैप्टर नंबर 2 अपनी आसपासना द्रव्यों शुद्ध है। मित्रों, लास्ट लैक्चर अंदर तमे भणी चूक्या छो कि समांग मिश्रण कोने कही शकाय, विषमांग मिश्रण कोने कही शकाय, बन्ने वच्चेनो तफावत क्लियर करी चूक्या छो। बराबर छे, द्रावणोना प्रकारों क्लियर करी चूक्या छो, मिश्र धातु तमे समझी चूक्या छो। तो हवे आपणे जोवा जई रह्या छीए निलंबन एटले शुं, जेने सस्पेन्शन तरीके ओळखवामां आवे छे। निलंबन एटले शुं अने निलंबनना गुणधर्मो जणावो। ओके, सौ प्रथम तो विद्यार्थी मित्रों, आपणे निलंबननी व्याख्या क्लियर करवी छे। तो निलंबन एटले शुं? तो जो आपणने एवुं कीधुं छे, विषमांग मिश्रण। विषमांग मिश्रण कोने कही शकाय के जेमां द्रावक अने द्रावी एकबीजामां आंतर मिश्र थयेला न होय, तो एने विषमांग मिश्रण कही शकाय। तो विषमांग मिश्रण के जेमां घन कणो प्रवाहीमां विखेरण पामेला होय, ख्याल आवे छे? शुं कीधुं? विषमांग मिश्रण के जेमां घन कणो छे प्रवाहीमां शुं थयेला होय, विखेरण पामेला होय, तो तेने निलंबन कहे। विखेरण एटले स्प्रेड थयेला होय, विखेरायेला होय, बराबर। त्यारबाद कही छे निलंबन विषमांग मिश्रण छे। निलंबन एक प्रकारनुं कयुं मिश्रण छे दीकरा? विषमांग मिश्रण छे के जेमां द्राव्यना कणों ओगड़ता नथी परंतु समग्र माध्यममां निलंबित रहे छे। निलंबित रहेवुं एटले तरता रहेवुं, निलंबित रहेवुं एटले तरता रहेवुं, ख्याल आवे छे? ने आवा निलंबित कणोने नरी आँखे જોઈ શકાય છે, ક્લિયર થાય છે? એક્ઝામ્પલ રીતે કીધું પાણીમાં રેતીનું મિશ્રણ, ક્લિયર થાય છે? અથવા તો પાણીની અંદર તમે ઇંક ઉમેરો તો ઇંક જે છે પાણીની સપાટી પર તરે, અથવા પાણી ઉપર તમે ચોકનો ભૂકો નાખો, ચૂનાનો ભૂકો નાખો, તો એ ચૂનાના કણો છે એ પાણીની સપાટી પર નિલંબિત રહી, તરતા રહી, બરાબર? તો એથી આપણને એવું કીધું કે વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તો એને નિલંબન કહે છે। ઓકે, નિલંબનના ગુણધર્મો આપણને અહીં આપ્યા છે કે નિલંબન જે મિશ્રણ છે કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે। તો સૌ પ્રથમ આપણને આપ્યું છે કે નિલંબન એક પ્રકારનું કયું મિશ્રણ છે દીકરા? વિષમાંગ મિશ્રણ છે। ત્યારબાદ કીધું નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે, મતલબ કે સપાટી પર જે ઘન પદાર્થના કણો તરતા હશે એને આપણે નરી આંખે જોઈ શકશું। ત્યારબાદ કીધું નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રક્રિયણ કરે છે, ખ્યાલ આવે છે? પ્રક્રિયણ મતલબ કે પ્રકાશના કણોનું વિખેરણ કરે છે કે તેથી તેનો ગતિમાર્ગ જોઈ શકાય છે, ક્લિયર થાય છે? આપણે દ્રાવણની વાત કરતા તો દ્રાવણમાં મેં તમને એવું કીધું હતું કે દ્રાવણના કણોનું કદ છે 10^-9 મીટર, એટલે કે 1 નેનોમીટર કરતાં પણ નાના હોય છે, કે જેથી તે પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી, કે જેથી પ્રકાશનો ગતિમાર્ગ જોઈ શકાતો નથી। પરંતુ નિલંબિત મિશ્રણ છે એની અંદરના જે કણો છે એનું કદ મોટું હોવાથી તે પ્રકાશના કિરણોનું પ્રક્રિયણ કરતા હોવાથી ત્યાં પ્રકાશનો ગતિમાર્ગ જોઈ શકાય છે। ઓકે, ત્યારબાદ કીધું જો નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો પાત્રના તળિયે બેસી જાય છે। સમાંગ મિશ્રણ કે દ્રાવણની અંદર પાત્રના તળિયે દ્રાવ્યના કણો બેસી જતા નહોતા, એટલે કે તે સખત હતા, ખ્યાલ આવે છે? પરંતુ એ નિલંબિત દ્રાવણની વાત કરીએ તો એમાં નિલંબિત દ્રાવણને સ્થિર મૂકવાથી દ્રાવ્યના કણો તળિયે બેસી જાય છે અને આમ નિલંબન અસ્થાયી હોય છે, ખ્યાલ આવે? જ્યારે સમાંગ મિશ્રણ કે દ્રાવણ હતા એ સ્થાયી હતા। ત્યારબાદ કીધું ગારણ દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે। જ્યારે દ્રાવણ જે સમાંગ દ્રાવણ હતું, એટલે કે સરબતનું ઉદાહરણ મેં તમને આપ્યું હતું કે જેની અંદર તમે સરબતને ગાળો તો એની અંદરના ઘટક કણોને અલગ કરી શકાતા નથી, પરંતુ નિલંબિત મિશ્રણની અંદરના જે નિલંબિત કણો છે એને ગારણ જેવી ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે। જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય છે। જો નિલંબિત કણો છે પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય, મતલબ કે નિલંબિત દ્રાવણ છે પોતાનો ગુણધર્મ ગુમાવે અને ત્યાર પછી જો એમાં કોઈ પ્રકાશના કિરણો તમે પસાર કરો તો એનું પ્રક્રિયણ થઈ શકતું નથી, એટલે કે તે પ્રક્રિયણ કરવા માટે પછી અસમર્થ બને છે। ઓકે, ત્યાર પછી દીકરા આપણને પ્રશ્ન આપ્યો છે કે કલિલ દ્રાવણ એટલે શું, બરાબર? કલિલ દ્રાવણ એટલે શું તે સમજાવો, તેમજ કલિલ દ્રાવણના શું જણાવો, ગુણધર્મો જણાવો। તો એવી જ રીતે આપણે કલિલ દ્રાવણ જોવું છે, કલિલ દ્રાવણની વ્યાખ્યા જોવી છે। તો કલિલ દ્રાવણ કોને કીધું? તો કે કલિલ એક વિષમાંગ પ્રણાલી છે,
निलंबित पण एक विषमांग प्रणाली हती, एवी ज रीते कलील पण एक कई प्रणाली छे, विषमांग प्रणाली छे के जेमां विक्षेपण माध्यम में केवा माध्यम में विक्षेपण माध्यम में विक्षेपित कलाना खूब झीणा झीणा कणों रहेला होय छे के जेमां कलील द्रावण में द्राव्य जेवा घटक ने द्राव्य द्रावण में द्राव्य जेवा एटले के जे ओगळनार घटक कणों छे घटक ने विक्षेपित कला कहेवामां आवे અને એવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય છે એટલે કે તરતા હોય છે તેને વિક્ષેપણ માધ્યમ કહે છે. ક્લિયર થાય છે? અને ત્યારબાદ કીધું કલીલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે અને નિલંબિત કણો કરતાં કલીલ કણોનું કદ કેવું હશે? નાનું હોય છે. અને આ નાનું કદ હોવાના કારણે મિશ્રણ સમાંગ દેખાય છે, પરંતુ સમાંગ હોતું નથી. ખ્યાલ આવે છે? પરંતુ આપણને કીધું કે વાસ્તવમાં કલીલ દ્રાવણ એ સમાંગ નહીં પણ કેવું મિશ્રણ છે દીકરા? વિષમાંગ મિશ્રણ જ છે. એ તો એક્ઝામ્પલ તરીકે કીધું દૂધ અને ડોળું પાણી. દૂધની અંદર પાણી મિશ્ર થયેલું હોય પણ એકબીજામાં આંતર મિશ્ર ન હોય, સમાંગ ન હોય. ખ્યાલ આવે છે? એવી રીતે ડોળું પાણી તો ડોળા પાણીની અંદર માટીના કણો પણ હોય પણ એ કણોનું કદ અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણને કેના જેવું દેખાય? સમાંગ જેવું દેખાય, પરંતુ સમાંગ હોતું નથી. બરાબર? તો જેવી રીતે આપણે નિલંબનના ગુણધર્મો જોયા એવી જ રીતે કલીલના ગુણધર્મો અહીંયા તમને આપ્યા છે. જો તમે જોઈ શકો છો કે કલીલ વિષમાંગ મિશ્રણ છે. ત્યારબાદ કીધું કલીલના વ્યક્તિગત કણનું કદ કેવું હોય? અતિ સૂક્ષ્મ હોવાના લીધે તેને નરી આંખે જોવા મુશ્કેલ બને છે. ત્યારબાદ કીધું કલીલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજનું તે પ્રકિરણ કરી શકે છે અને પ્રકિરણ થતું હોવાથી પ્રકાશનો ગતિમાર્ગ જોઈ શકાય છે. ઓકે? ત્યારબાદ કીધું કલીલને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર તમે રાખી મૂકો તો કલીલ કણો પાત્રના તળિયે બેસી જતા નથી, કેમ કે એનું કણોનું કદ નાનું છે અને તેથી જ કલીલ છે કેવું છે? સ્થાયી છે. હમણાં આગળ તમે નિલંબન જોયું તો નિલંબનના કણો છે એ પાત્રના તળિયે બેસી જતા હતા અને આથી નિલંબિતને આપણે અસ્થાયી કીધું હતું, પરંતુ કલીલ છે એ બંને જેવા ગુણધર્મો ધરાવે, સમાંગ મિશ્રણ જેવાય ધરાવે અને વિષમાંગ જેવાય ધરાવે. ખ્યાલ આવે છે? અહીંયા તમે જોયું કે ભાઈ કલીલના જે કણોનું કદ છે અતિ સૂક્ષ્મ છે તો એ સમાંગ મિશ્રણનો ગુણધર્મ છે. ખ્યાલ આવે છે? પ્રકાશના કિરણનું પ્રકિરણ કરે છે તો એ વિષમાંગ જેવો ગુણધર્મ છે. અને ત્રીજો પોઈન્ટ તમને કીધું કે ભાઈ પાત્રના તળિયે તેના કણો બેસી જાય છે તો એ ફરી પાછો વિષમાંગ જેવો ગુણધર્મ ધરાવે છે. બરાબર? એવી રીતે કીધું કલીલના કણોને તેના મિશ્રણમાંથી ગારણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી તો એ સમાંગ જેવો ગુણધર્મ થયો, પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ કે જેને સેન્ટ્રીફ્યુગેશનના નામે આપણે ઓળખીએ છીએ, આવી સેન્ટ્રીફ્યુગેશન જેવી પદ્ધતિ દ્વારા કલીલના કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. ક્લિયર બેટા? કમ્પ્લીટ? ઓકે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણને આપ્યો છે ટિન્ડલ અસર સમજાવો. ધેટ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ 2 માર્ક્સ. ઓકે, ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. ટિન્ડલ અસર કોને કહી શકાય? તો જુઓ, સૌપ્રથમ આપણને આપ્યું છે બેટા ટિન્ડલ અસર કોને કહી શકાય, તો કે કલીલ કણોનું કદ નાનું હોવાના કારણે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ કલીલ કણો પ્રકાશના કિરણપુંજનું આસાનીથી શું કરે છે? પ્રકિરણ કરે છે. પ્રકિરણ એટલે કે એને ફેલાવે છે, વિખેરણ કરે છે. અને પ્રકાશના કિરણપુંજના આ પ્રકારના પ્રકિરણને શું કહી શકાય? ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે? અને આ અસર જે છે એ ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હતી. કયા વૈજ્ઞાનિકે શોધી હતી? ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી આ અસરને આપણે કઈ અસર તરીકે ઓળખીએ છીએ? ટિન્ડલ અસર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થાય છે? ટિન્ડલ અસરના કેટલાક ઉદાહરણો દીકરા તમને નીચે આપ્યા છે કે ટિન્ડલ અસર કઈ કઈ રીતે જોવા મળે. તો આપણને કીધું જ્યારે સૂર્ય કે પ્રકાશનું કિરણપુંજ નાના છિદ્ર મારફતે અંધારા ઓરડામાં પ્રવેશે છે ત્યારે આવી ટિન્ડલ અસર જોવા મળે છે. તમે જોઈ શકતા હોય કે ભાઈ અહીંયા આપણે સિટીમાં તો બહુ ઓછું જોવા મળે, પણ ગામડાની અંદર ઉપર નળિયાવાળી છત હોય તો એ નળિયાની તિરાડમાંથી કોઈ પ્રકાશનું કિરણપુંજ ઓરડામાં પ્રવેશતું હોય તો એ કિરણપુંજની અંદર તમે ધૂળના રજકણો પ્રસરતા જોઈ શકો, તો એક પ્રકારની ટિન્ડલ અસર છે. એવી જ રીતે કીધું હવામાંના ધૂળ અને ધુમાડાના કણોને કારણે પ્રકાશના કિરણપુંજનું શું થાય છે? પ્રકિરણ થાય છે કે જેને લીધે ટિન્ડલ અસર જોવા મળે છે. ખ્યાલ આવે? જ્યારે સૂર્યપ્રકાશ છે એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તો પૃથ્વીના વાતાવરણમાં રહેલા ધૂળ અને અન્ય રજકણોના કારણે એ પ્રકાશના કિરણોનું વિખેરણ થાય કે જે એક પ્રકારની ટિન્ડલ અસર છે. ક્લિયર થાય છે? તમે ઉપર જોઈ શકો છો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીકર એ કે જેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવ્યું છે, જ્યારે બીકર બી કે જેમાં
પાણી અને દૂધનું મિશ્રણ ભરવામાં આવ્યું છે. ક્લિયર થાય છે? હવે જ્યારે આ બંને બીકર એ અને બી ઉપર ટોર્ચ દ્વારા પ્રકાશના તીવ્ર કિરણપુંજ આપાત કરવામાં આવે ત્યારે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે, એટલે કે બીકર એમાંનું જે દ્રાવણ છે, એ સાચું દ્રાવણ હોવાથી ટિન્ડલ અસર દર્શાવશે નહીં, એટલે કે સમાંગ મિશ્રણ હશે કે જેમાં પ્રકાશના કિરણનું પ્રક્રિયણ થશે નહીં. કેમ? તો કે એમાં દ્રાવક અને દ્રાવ્યના કણો અત્યંત સૂક્ષ્મ હશે. જ્યારે પાણી અને દૂધનું મિશ્રણ કલીલ દ્રાવણ છે, ખ્યાલ આવે છે, કે જે પ્રકાશના કિરણપુંજનું પ્રક્રિયણ કરી શકે છે, ખ્યાલ આવે ને, પરિણામે ટિન્ડલ અસર દર્શાવે છે, એટલે કે ટિન્ડલ અસર જોવા મળે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જુઓ, પ્રકાશનું કિરણપુંજ ગતિમાર્ગ નથી જોઈ શકાતો અને અહીંયાથી પ્રકાશ પસાર થતો હોય એવો ગતિમાર્ગ જોઈ શકાય. ક્લિયર થાય છે? તો એ ટિન્ડલ અસર કહી શકાય. એવી જ રીતે આપણને એવું કીધું છે કે ઉપરની આકૃતિમાં દર્શાવ્યું છે, ગાઢ જંગલોની છાયામાં જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. ગાઢ જંગલ હોય તો એમાંથી ક્યાંક ક્યાંકથી સૂર્યપ્રકાશ આવતો હોય તો એમાં તમે પ્રકાશ વિખેરણ પામતો હોય ને એવું જોઈ શકો. કેમ? તો કે જંગલમાં રહેલ ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિ સૂક્ષ્મ કણો કે જે હવામાં કલીલ કણોની માફક ફેલાયેલા હોય અને પ્રકાશના કિરણોનું પ્રક્રિયણ કરે, કે જેથી કઈ અસર જોવા મળે છે? ટિન્ડલ અસર જોવા મળે છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતા લેક્ચરની અંદર મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિ આપણે સમજવાની છે, જે ખૂબ જ અગત્યની અને દરેક પદ્ધતિઓ આપણને બબે માર્કના પ્રશ્નોની અંદર ખાસ પૂછાઈ શકે તેવી છે. ઓકે, વંદે માતરમ.